નમસ્તે બાળકો, આપણે ગણિત વિષયમાં 51 થી 60 સુધીની મણકા દ્વારા ગણતરી શીખ્યા. હવે આપણે બીજી પ્રવૃત્તિ શીખીશું. જુઓ, અહીંયા છે વચ્ચેની સંખ્યા લખો. અહીંયા લખ્યું છે, શું લખ્યું છે? જુઓ, 55 + 52 વચ્ચે ખાનું ખાલી છે, અને અહીંયા લખ્યું છે 55 + 54. તો ચલો વચ્ચે શું આવશે? તો જુઓ, 55 + 52 પછી શું આવે? તો 55 પછી તગડો, એટલે 55 + 53, ખબર પડી. હવે અહીંયા છે 2 × 5 = 55, અને અહીંયા લખ્યા છે 5 × 7 = 57, વચ્ચે ખાનું ખાલી છે. તો ચલો બાળકો, આ વચ્ચે શું મૂકીશું? 2 × 5 = 55 પછી 5 × 6 = 56. અહીંયા કેટલા લખ્યા છે? 5 × 8 = 58 અને 6 × 60. વચ્ચે કયા બાકી રહ્યા? તો 5 × 9 = 59. આ થઈ વચ્ચેની સંખ્યા. હવે આપણે ખૂટતા અંક લખીશું. જુઓ, 5 × 1 = 51 પછી 2 ખાના ખાલી છે, પછી 5 × 6 = 54. તો આ બધાની વચ્ચે 60 સુધી ખાલી, વચ્ચે વચ્ચે ખાલી ખાના છે. આપણે ખૂટતા અંક લખવાના. 5 × 1 = 51 પછી શું આવશે? 5 × 2 = 52 એના પછી શું આવશે? 5 × 3 = 53 અને અહીંયા લખ્યા છે 5 × 6 = 54. હવે શું લખીશું? 2 × 5 = 55 પછી લખ્યા છે 5 × 6 = 56 એની પછી શું આવશે? 5 × 7 = 57 અને એની પછી 5 × 8 = 58 5 × 9 = 59 એના પછી છેલ્લે શું લખીશું? 6 × 60, ખબર પડી. હવે એવી રીતે પણ અહીંયા છે 5 × 1 = 51 પછી 5 × 2 = 52 5 × 3 = 53 પછી 5 × 6 = 54 પછી 2 × 5 = 55 પછી 5 × 6 = 56 હવે 5 × 7 = 57 આપેલા છે, પછી શું લખીશું? 5 × 8 = 58 5 × 9 = 59 ને 6 × 60, ખપડી. હવે લખીશું પછીની સંખ્યા. જો 5 × 1 = 51 પછી 5 × 2 = 52 સરસ, 5 × 3 = 53 પછી 5 × 6 = 54 5 × 6 = 56 પછી શું આવશે બાળકો? 5 × 7 = 57 5 × 6 = 54 પછી 2 × 5 = 55 અને છેલ્લે શું લખ્યું છે? 5 × 9 = 59 એના પછી શું આવશે? 6 × 60. આ થઈ ગઈ 51 થી 60 સુધીની પ્રવૃત્તિ. આવું પણ આપણે ઘરે પણ શીખીશું.